डिजिटल મીડિયામાં અગ્રેસર કનેક ગુજરાતના સમાચાર ફરી એકવાર અસરદાર સાબિત થયા છે। કનેક ગુજરાત પર સમાચાર પ્રસારિત થતાની સાથે જ તંત્ર હરકતમાં આવ્યું હતું। ભરૂચમાં કસક વિસ્તાર નજીક આવેલ આંગણ એપાર્ટમેન્ટ પાસે તંત્ર દ્વારા બે સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા હતા, જેમાં એક સ્થળેથી બે જગ્યાનું અંતર અલગ અલગ દર્શાવવામાં આવ્યું હતું। એક બોર્ડ પર જાડેશ્વરનું અંતર 5 કિલોમીટર, જ્યારે અન્ય બોર્ડમાં જાડેશ્વરનું અંતર 4 કિલોમીટર હતું, જ્યારે શુક્લતીર્થનું અંતર એક બોર્ડ પર 15 કિલોમીટર અને બીજા બોર્ડ પર 14 કિલોમીટર દર્શાવવામાં આવ્યું હતું। આ અંગે કનેક્ટ ગુજરાત દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ભરૂચ માર્ગ તેમજ મકાન વિભાગના અધિકારીને પૂછવામાં આવ્યું હતું, પરંતુ તેઓ દ્વારા આ બેદરકારી સામે હાથ અદ્ધર કરી દેવામાં આવ્યા હતા। આ તરફ નગર સેવા સદન દ્વારા પણ આ બોર્ડ ન લગાવાયું હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ કનેક ગુજરાત પર અહેવાલ પ્રસારિત થતાની સાથે જ તંત્ર દ્વારા આ બોર્ડ હટાવી લેવામાં આવ્યું હતું। પરંતુ અહીં સવાલ એ થાય છે કે જો માર્ગ અને મકાન વિભાગ તેમજ નગર સેવા સદન દ્વારા આ બોર્ડ લગાવવામાં આવ્યું જ ન હતું તો બોર્ડ હટાવ્યું શું કામ, એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે। આ બાબતની તપાસ કરવા સતત બીજા દિવસે પણ અમારી ટીમ ભરૂચ માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે પહોંચી હતી, પરંતુ અહીં કોઈ જવાબદાર અધિકારી હાજર જ ન હોવાનું બહાર આવ્યું હતું। કનેક ગુજરાત દ્વારા ગત રોજ ભરૂચ માર્ગ અને મકાન વિભાગ દિશાવિહીન એવો એક અહેવાલ પ્રસારિત કરાયો હતો, જેમાં ભરૂચના કસક સર્કલ નજીક આવેલ આંગણ એપાર્ટમેન્ટ પાસે લગાવવામાં આવેલ બે જે સાઇનબોર્ડ છે તેનો અહેવાલ પ્રસારિત કરાયો હતો, જેમાં જે બંને બોર્ડ છે તેમાં એક જ સ્થળનું અંતર અલગ અલગ દર્શાવાયું હતું, પરંતુ કનેક ગુજરાત પર અહેવાલ પ્રસારિત થતાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને આ જે બોર્ડ છે તો બોર્ડ હટાવી લેવામાં આવ્યું હતું। આપ મારી પાસે જોઈ શકો છો, આ જે જૂનું બોર્ડ છે તો જૂનું આ બોર્ડને યથાવત રાખવામાં આવ્યું છે અને જે આગળનું બોર્ડ છે તો આગળનું બોર્ડ હટાવી લેવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો જે રીતે રાતે જ તંત્રના જે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ખાડો ખોડી અને આ જે બોર્ડ છે તે હટાવી લેવામાં આવ્યું હતું। ગત રોજ કનેક ગુજરાત દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે શુક્લતીર્થનું અંતર જે જૂનું બોર્ડ છે તેમાં 14 કિલોમીટર દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ જે નવું બોર્ડ છે તો તેમાં 15 કિલોમીટર દર્શાવવામાં આવ્યું હતું। એ જ રીતે જાડેશ્વરનું જે અંતર છે તે 4 કિલોમીટર દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ જે નવું બોર્ડ હતું તેમાં 5 કિલોમીટર અંતર દર્શાવવામાં આવ્યું હતું। આ અંગેનો અહેવાલ કનેક ગુજરાત દ્વારા ગત રોજ પ્રસારિત કરાયો હતો અને આ અંગે ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગને પણ રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે તંત્રના અધિકારીઓ દ્વારા રાતોરાત જ આ બોર્ડ છે તે હટાવી લેવામાં આવ્યું છે। પરંતુ ગત રોજ જ્યારે કનેક ગુજરાતની ટીમ દ્વારા પ્રથમ નગરપાલિકાના જે મુખ્ય અધિકારી છે તેમને રજૂઆત કરવામાં આવી હતી, તેમને પૂછવામાં આવ્યું હતું, તેમણે કહ્યું હતું કે આ બોર્ડ તેમના દ્વારા લગાવવામાં નથી આવ્યું। બીજી તરફ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને પણ પૂછવામાં આવ્યું હતું તો તેમણે પણ કનેક ગુજરાતના કેમેરાની સામે કહ્યું હતું કે આ બોર્ડ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ લગાવવામાં નથી આવ્યું, તો પછી આ કોણે હટાવ્યું અને શા માટે હટાવ્યું તે મોટો પ્રશ્ન છે। આ જે બોર્ડ લગાવવાનો ખર્ચો થયો તે કોની ગ્રાન્ટમાંથી પાસ થયો, કયા કોન્ટ્રાક્ટરને કેટલા પૈસા ચૂકવાયા તેના પર કનેક ગુજરાત સવાલ ઉઠાવે છે અને આ બોર્ડ શા માટે હટાવ્યું, જો બંને વિભાગના જે વિભાગો છે તેમણે આ બોર્ડ નથી હટાવ્યું તો આ બોર્ડ કોણે હટાવ્યું અને આ રીતે જાહેર માર્ગ પર કોઈ સામાન્ય વ્યક્તિ બોર્ડ લગાવી શકે ખરો, તે પણ એક પ્રશ્ન છે। પરંતુ આ જે પૈસા હતા, આ જે બોર્ડ લગાવવાના નાણાં હતા તે કોણે આપ્યા હતા, કોના દ્વારા ચૂકવણી થઈ હતી અને કોના દ્વારા આ બોર્ડ લગાવવામાં આવ્યું હતું તે સૌથી મોટો પ્રશ્ન છે। પરંતુ અત્યારે કનેક ગુજરાતના જે સમાચાર છે તે અસરદાર સાબિત થયા છે અને આ જે બોર્ડ અહીં જે લગાવવામાં આવ્યું હતું તે બોર્ડ હટાવી લેવામાં આવ્યું છે। આથી જે કનેક ગુજરાતના સમાચારનો પડઘો પડ્યો છે અને આ બોર્ડ તો હટાવી લેવામાં આવ્યું છે, પરંતુ કનેક ગુજરાત હજુ પણ તંત્રના અધિકારીઓને સવાલ પૂછે છે કે આ બોર્ડ કોની ગ્રાન્ટમાંથી પાસ થયું હતું, કોના પૈસા ફાળવાયા હતા, કયા કોન્ટ્રાક્ટરને પૈસા ફાળવાયા હતા, તે કનેક ગુજરાત સવાલ પૂછી રહી છે। આ બાદ કનેક ગુજરાતના અન્ય એક પ્રતિનિધિ અમદાવાદ ખાતે આવેલ માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે પહોંચ્યા હતા, પરંતુ અહીં કોઈ પણ અધિકારી હાજર ન હોવાના કારણે બોર્ડની બેદરકારી બાબતે જવાબ મળી શક્યો ન હતો। રાજ્ય ધોરીમાર્ગ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર જનતા અને સામાન્ય ટ્રાન્સપોર્ટરોને મુશ્કેલી ન પડે તે માટે સાઇનબોર્ડ લગાવવામાં આવે છે અને તે સાઇનબોર્ડના કારણે જ લોકો પોતાના નિયત સ્થળે પહોંચે છે, પણ ભરૂચમાં
जाड़ेश्वर नु जे साइनबोर्ड हतुं तेमां एक साइनबोर्ड में 5 किलोमीटर हतुं, एक साइनबोर्ड में 4 किलोमीटर हतुं अने बंने बोर्ड आगळ पाछळ लागेला हता। ते बाबतनी कनेक्ट गुजराते स्टोरी टेलिकास्ट करी हती। आ भूल कोनी हती तेना माटे नगरपालिकाने पण मळवानो प्रयास कर्यो। नगरपालिकाए कह्युं के अमे आ साइनबोर्ड लगाड्युं नथी। नायब कार्यपालक इजनेर एटले के जे ऑफिस छे मार्ग एन मकान विभागनी तेना लोकोने पण मळवानो प्रयत्न कर्यो, तेमणे पण कह्युं के अमे ते बोर्ड लगाड्युं नथी। ते बाबते कनेक्ट गुजरातनी टीम अमदावादना आज रोड एन बिल्डिंग ऑफिसमां आवी पहोंची हती। त्यां इजनेरश्री साथे वात करवानो प्रयत्न कर्यो। इजनेर जे छे कार्यपालक इजनेर ते बार होवाथी सोमवारे मळी शके छे। तेना अधिकारीओ साथे वातचीत करी तेमना कहेवा मुजब के सोमवार बाद ते इजनेर मळशे। पण सौथी मोटो सवाल ते छे કે જે બે બોર્ડ લગાડવામાં આવ્યા તેમાં ભૂલ ભરેલું બોર્ડ કોણે લગાડ્યું અને કેમ તંત્રના સત્તાધીશો પોતાના હાથ ઊંચા કરી રહ્યા છે? ભરૂચના આંગણ એપાર્ટમેન્ટ નજીક જે રીતે બોર્ડ લગાવવામાં આવ્યું હતું અને રાતોરાત ઉતારી લેવામાં આવ્યું છે, દરેક વિભાગ આ બોર્ડ તેઓએ ન લગાવ્યું હોવાનો દાવો કરી રહ્યા છે। ત્યારે બોર્ડ ઉતાર્યું પણ કોણે એ મોટો પ્રશ્નાર્થ છે। બોર્ડ લગાવવા માટે ગ્રાન્ટ કોણે ફાળવી, આદેશ કોણે આપ્યા, એ પ્રશ્ન હજુ પણ વણ ઉકેલ્યા છે। આ જવાબ બહાર લાવવા કનેક્ટ ગુજરાત સતત પ્રયત્નશીલ રહેશે। કનેક્ટ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।